પાટણ થી લિંબજ માતાના રથનું સમાજની એકતા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. પાટણથી લિંબજ માતાના રથનું સમાજની એકતા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. પાટણ શહેર એક ઐતિહાસિક નગર કહેવાય છે. આ શહેરમાં અતિ પ્રાચીન લિંબજ માતાનું મંદિર આવેલું છે, જે લિંબાચિયા સમાજની આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. આ મંદિરમાં દર ચૈત્રી આઠમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ માના દર્શને ઉમટી પડે છે અને માં લિંબજને જો કોઈ શ્રદ્ધાળુ સાચા હૃદયથી પ્રાર્થના કરે તો માની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અતિ પ્રાચીન મંદિરમાં આજ એટલે કે 18 ફેબ્રુઆરીના દિવસે લગભગ માં લિંબજનો રથ લઈ માના ભક્તો લગભગ 200 ગામ ફરશે અને પાટણવાડાના 3 શહેરમાં અમદાવાદ, સુરત અને મુંબઈ સુધી રથયાત્રા જશે અને ગામે ગામ ફરીને લિંબાચિયા સમાજના લોકોને માના દર્શનનો લાભ ઘરે બેઠા મળશે. આ રથ 2 મહિના સુધી યાત્રા કરી પાટણ પરત ફરશે અને રથના કન્વીનર રમેશભાઈ અને બાબવણ વિભાગના પ્રમુખ ડૉક્ટર નટવરભાઈના જણાવ્યા પ્રમાણે આ યાત્રામાં અમારા મુખ્ય મુદ્દાઓ વ્યસન મુક્તિ અને બેટી બચાવો અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને એની સમાજની અખંડિતતા સચવાય, આપણો દેશ અને સમાજ પ્રગતિના શિખરો સર કરે તેવી માં પાસે પ્રાર્થના કરવામાં આવશે. ભરત લિંબાચિયા, ZSTV, પાટણ. મારું નામ રમેશચંદ્ર શંકરભાઈ શર્મા. શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ લિંબજ માતાની રથયાત્રા તારીખ 18/2020 રોજ લિંબજ ધામ પાટણથી સમગ્ર પાટણવાડાના 200 ગામ અને પાટણવાડાના 3 વિભાગ અમદાવાદ, સુરત અને બોમ્બે સુધી અમારી રથયાત્રા લગભગ 1.5 મહિનો એક ગામની અંદર ફરશે અને માં લિંબજ એક ગામના અમારા સમાજના ભાઈઓને એવા આશીર્વાદ આપશે કે અમારો સમાજ દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરે, અમારી એકતા વધે, વ્યસન મુક્તિ બેટી બચાવો આ બધા જ કાર્યક્રમો લઈને અમે નીકળ્યા છીએ અને માં લિંબજને અમે પ્રાર્થના કરીશું કે એમાં અમારા દેશની અંદર શાંતિ, ચમન, સમૃદ્ધિ વધે અને અમારો દેશ દિન પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરે એવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આજે મને પાટણવાડ પરગણા પ્રગતિ નાઈ સમાજ જે રથયાત્રા કાઢે છે એના કન્વીનર તરીકે નટુભાઈ અને રમેશભાઈએ એમની બોડીએ મને અહીંયા આમંત્રિત કર્યો અને અહીંયા